નમસ્કાર ઇન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં કોરોનાનું કહેર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના રિપોર્ટ મુજબ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વૃદ્ધિ થઈ છે. સમગ્ર દુનિયામાં હાલ કોરોના કેસોની સંખ્યા 1,30,00,000 સુધી પહોંચી ગઈ છે. આજે વર્લ્ડ યુથ સ્કિલ ડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે ડિજિટલ કોન્કલેવમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને વિશ્વની જરૂરિયાતો વિશે ચોક્કસ માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છીએ. નાની મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનશે. આજે CBSE બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર થયું. 91.46% વિદ્યાર્થીઓ પાસ થયા. કોરોના કાળમાં આખરે લાંબી રાહ જોયા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 91% વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 93% વિદ્યાર્થિનીઓ અને 90% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં વધી રહેલા કોરોના કેસની સમીક્ષા કરવા ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા હતા. કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે માસ્ક નહીં પહેરનાર દંડમાં વધારો કર્યો છે. પહેલા માસ્ક ન પહેરનારને 200 રૂપિયા દંડ કરવામાં આવતો હતો, જે હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એવા પાનના ગલા જેના કારણે ગંદકી થતી હોય તેની ઉપર પણ મોટા દંડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. આના અનુસંધાનમાં બેંકમાં આવનાર લોકોએ માસ્ક પહેર્યું છે કે નહીં તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો સાથે બેંકના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે બેંકમાં 5 થી વધુ માણસો એકસાથે બોલાવવા નહીં. હાલ ઇન ગુજરાત ન્યૂઝમાં આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈશ. નમસ્કાર.